સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છોરીટા સમાચાર ની શરૂઆત કરીએ હેડલાઇન્સ અમદાવાદીઓના નવા ડેસ્ટિનેશનનો આકાશી નજારો એસટી હાઇવે ઉપરના છારોડી તળાવનું બ્યુટિફિકેશન ગેલેરી બોક્સમાંથી ઊભા રહી તળાવનો સુંદર નજારો માણી શકાશે ક્લાસ ત્રણની ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર હવે બે ગ્રુપ અપર ક્લાસ ત્રણમાં પ્રાથમિક અને મેન્સ તો લોઅર ક્લાસ ત્રણમાં માત્ર પ્રાથમિક પરીક્ષા લેવાશે પાલિકાનું પ્લાનિંગ શહેરમાં નવા ત્રેવીસ સાથે કુલ અડતાળીસ ફાસ્ટ કાર ચાર્જિંગ સ્ટેશન શરૂ પણ ઉપયોગ નહી વડોદરા શહેરમાં ભરાતા પાણીની રોકવા કવાયત વીએમસીએ પૂર્વ વિસ્તારમાં પૂર્ણ સ્થિતિ સર્જાતા નેશનલ હાઈવે ઉપરની ખાસની સફાઈ શરૂ કરી ગુજરાત સરકારે ક્લાસ ત્રણ ની ભરતી માં મોટા ફેરફારો કર્યા છે જેમાં ક્લાસ ત્રણ માં બે ભાગ પાડવામાં આવ્યા છે જેમાં પણ ક્લાસ ત્રણ માં પ્રાથમિક સાથે મેન્સ પરીક્ષા લેવાશે જયારે ક્લાસ ત્રણ માં પ્રાથમિક પરીક્ષા લેવાશે પણ મેન્સ પરીક્ષા લેવામાં આવશે નહીં આ બંને ભાગમાં જીપીએસસી લેવલના એમસીક્યુ પ્રશ્નો પૂછવામાં આવશે આ સાથે જ કોઈ પણ ક્લાસ ત્રણની પરીક્ષામાં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ ત્રણની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેટિંગ લિસ્ટ જાહેર કરાય નહીં ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષા માળખું જાહેર કરાય છે સામાન્ય રીતે એક જૂનથી કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે તેની સામે ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ચાલુ સાલે ચાર જૂનથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે કેરળથી એક જૂનથી શરૂ થતું ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચતા પચીસ દિવસ લાગે તેવું અનુમાન છે જો કે છેલ્લા સોળ વર્ષના ચોમાસાના આરંભના ડેટા પ્રમાણે માત્ર ચાર વખત ઉત્તર ગુજરાતમાં ચોમાસું પચીસ દિવસની આસપાસ પહોંચી શક્યું છે ઉત્તર ગુજરાતમાં સોળ ચોમાસા પૈકી છ વખત ચોમાસાની શરૂઆત એક મહિનો મોડું અને છ વખત નિયત સમય કરતા વહેલું શરૂ થયું હતું જ્યારે ચાર વખત નિયત સમયની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ હતી

જિલ્લામાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં સૌથી વધુ તલનું વાવેતર થયું છે છવ્વીસ હજાર બસો અડત્રીસ હેક્ટર માં તલનો પાક હજુ ઊભો છે ત્યારે પાણી બંધ થઈ જતાં ઉત્પાદન અને તલની ગુણવત્તા ઉપર માઠી અસર થશે બીજી તરફ નજર કરીએ તો ગીર કાંઠાની કેસર કેરીની સોડમ અલગ છે તેનો સ્વાદ પણ અલગ અલગ ભાત પાડે છે કચ્છના ખેડૂતોએ પણ કેસરનો પાક લેવાશનું શરૂ કરી દીધું છે ત્યારે હવે અહીંની કેસર કેરીની સોડમ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ફેલાઈ રહી છે અહીંથી દેશના અન્ય રાજ્યમાં દર વર્ષે પાંચ લાખથી વધુ કલમની નિકાસ કરવામાં આવે છે સૌરાષ્ટ્રની કેસર કેરી હવે રાજ્યના સીમાડા વટાવી દેશના અન્ય ભાગમાં પણ પાકી રહી છે દેશના અન્ય ભાગમાં પણ લોકોને કેસરનો સ્વાદ દાઢી વળગ્યો હોય તેવા ત્યાંના ખેડૂતો પણ હવે કેસર કેરીની કલમો વાવી રહ્યા છે અને આ કલમોના વેચાણનું સૌથી મોટું કેન્દ્ર અમરેલી જિલ્લો બન્યો છે સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ દ્વારા દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારના હિન્દુ જનજાતિ છે જેમાં વર અને વધુ આ સમૂહ લગ્નમાં લગ્ન કરી પ્રભુત્વમાં પગલાં પાડે છે આ વર્ષે પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજિત હિન્દુત્વ સૂરજ મહારાણા પ્રતાપના જન્મોત્સવ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમૂહ લગ્ન ઉત્સવ રવિવારે તારીખ 21 માર્ચ 2023 ના રોજ અંબાજી મુકામે યોજવામાં આવી રહ્યો છે બીજી તરફ નજર કરીએ તો આજથી 3 દિવસ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ખાતે આજથી ગુજરાત સરકારની ચિંતન શિબિર શરૂ થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાઈ રહી છે

બીજી તરફ નજર કરીએ તો મેગાસિટી અમદાવાદની સતત વધી રહેલી હદ અને એનાથી પણ ઝડપથી વધતી જતી વસ્તીની પાણીની જરૂરિયાતને જોતાં આગામી વીસ વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણની સાથે સાથે ત્રણેય પ્લાન્ટને એકબીજા સાથે જોડાવાની અભૂતપૂર્વ કામગીરી ટૂંક સમયમાં પાર પાડવામાં આવશે શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ પાણી પૂરું પાડવા માટે હાલ કોતરપુર જાસપુર અને રાસકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે જેમાં જાસપુર પ્લાન્ટમાંથી સમગ્ર નવા પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડા તેમજ મોટેરા વોર્ડમાં પાણી પહોંચાડવામાં આવે છે જ્યારે કોતરપુર વોટર વર્કર્સમાંથી ઉત્તર ઝોન મધ્ય ઝોન પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના અમુક વોર્ડ સુધી પાણી પહોંચાડવામાં આવે છે ફળોના રાજા કેરીના આવવાથી હવે બજારોમાં રોનક છે ખાસ કરીને આ વખતે ત્રણ વાર ફ્લાવરિંગ થયું

તરફ નજર કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ અનેક વિકાસના કાર્યના લોકાર્પણ ખાત મુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે આગામી વીસ અને એકવીસ મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે વીસ મેના રોજ ગૃહમંત્રીનો પ્રવાસ શરૂ થશે પાંચસો કરોડથી પણ વધુના કાર્યો અમિત શાહના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે ઉપરાંત અમદાવાદ ખાતે એએમસી અંતર્ગત આવતા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં વારંવાર થતા કમોસમી વરસાદે કેરીના પાક પર ગ્રહણ લગાડ્યું છે ભાવનગરમાં માવઠાને કારણે કેરી રસિયાઓને કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે જેના કારણે ખેડૂતોને તો મોટું આર્થિક નુકસાન થયું છે જો કે ઉત્પાદન ઓછું હોવાથી કેરીના પાકમાં વધારો થયો છે રિટેલ બજારમાં કેરી નેવ થી એકસો વીસ રૂપિયાની કિલો મળી રહી છે કેરાના વેપારીઓના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે કેરીની આવક મોડી શરૂ થયું હોવાથી આગામી દિવસોમાં હજુ પણ કેરી આવકમાં વધારો જોવા મળી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો નગરોમાં નાગરિક સુવિધા સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ બનાવ્યો છે આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી

બીજી તરફ નજર કરીએ તો ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહી છે આ ઉનાળામાં મોટા ભાગના લોકો રજાઓ ગાળવા માટે જમ્મુ કાશ્મીર અને વૈષ્ણો તરફ જઈ રહ્યા છે જો તમે પણ વૈષ્ણો મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે ટ્રેનમાં ટિકિટ માટે થતી હાલાકી અને વૈષ્ણો ખાતે ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખીને રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે ભારતીય રેલવે વૈષ્ણોદેવી માટે ચાર જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે આ ટ્રેનો શરૂ થવાથી રાજસ્થાન દિલ્હી યુપી હરિયાણા અને પંજાબના લોકો માટે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનું સરળ બનશે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે સાટલું છે નમસ્કાર